આંબાને ઋતુમાં પુષ્પો આવે છે જેને આપણે મોર કહીએ છીએ આ પુષ્પમાંથી કેરી બને છે અને ત્યારબાદ કેરીના ગોટલામાંથી ફરી નવો છોડ નિર્માણ થાય છે આમ પુષ્પમાંથી બીજ અને બીજમાંથી ફરીથી નવો છોડ બને છે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદાભાગ જોવા મળે છે વનસ્પતિ વિવિધ રીતે તેમના જેવો બાળ છોડ ઉત્પન્ન કરે છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એમ પ્રજનનના બે પ્રકારો છે અલિંગી પ્રજનન વનસ્પતિ બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે છે તે પ્રજનનને અલિંગી પ્રજનન કહે છે અલિંગી પ્રજનનમાં નવો છોડ એ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે આ પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે પ્રકાંડ દ્વારા પ્રજનન ગુલાબની કલમને જમીનમાં દાટવાથી તેની ગાંઠમાંથી પર્ણ ઉદ્ભવે છે આમ પ્રકાંડ દ્વારા પ્રજનન થાય છે જેને આપણે પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ તે અડુની વેલની ગાંઠ પાણીમાં રાખવાથી ગાંઠમાંથી નવા પર્ણ ઉદ્ભવે છે બે કાચની બરણી લો તેમાં પાણી ભરો તેમાં અડુની વેલના પાનને ગોઠવો એક અઠવાડિયા બાદ તેનું અવલોકન કરો તેમાં તમને નવા પર્ણોનું નિર્માણ થયેલું જોવા મળશે બટાટા અને આદુ નહીં આંખને જમીનમાં દાટી દેતા તેની આંખમાંથી અંકુરણ પામી નવા છોડનું અંકુરણ થાય છે શક્કરિયું એ મૂળ દ્વારા પ્રજનન કરે છે પાન ફૂટી જો આ વનસ્પતિનું પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે એટલે તે પર્ણ દ્વારા પ્રજનન થાય છે યીસ્ટ એ એક કોષી સજીવ છે તેનું પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે બીજાણુ સર્જન દ્વારા પ્રજનનમાં બીજાણુ એ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં બીજાણુ અંકુરણ પામી બીજા સજીવ તરીકે વિકસે છે